વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ગુજરાતી વિષયમાં. તો ગુજરાતી વિષયમાં આપણે કેટલા મૂળાક્ષરો શીખી ગયા? તો આપણે છેલ્લે 36 છ શીખ્યા હતા. તો આપણે ક, કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ. તો આપણે 36 છ સુધીના મૂળાક્ષરો શીખી ગયા. છેલ્લે આપણે છ શીખ્યા હતા 36. હવે 36 છ પછી કયો મૂળાક્ષર આવશે? જમરૂખનો જ. તો આપણે આજે જમરૂખનો જ લખતા શીખીશું. પરંતુ તેની પહેલાં આપણે 36 રિવિઝન લખીશું. તો કઈ રીતે લખ્યો હતો 36? પહેલા આપણે સી વળાંક કર્યો હતો, પછી પાછો સી વળાંક કરી અને ઉપર લઈ જઈને ગોળ કર્યું હતું. થઈ ગયો હતો 6 36 નો 6. શીખી ગયા લખતા, આજે આપણે જ લખતા શીખ્યા. જ
ચલો હવે આપણે કક્કો બોલીશું, તમારે મારી સાથે બોલવાનું છે. ક કબૂતર નો ક, ખ ખટારા નો ખ, ગ ગણપતિ નો ગ, ઘ ઘર નો ઘ, ચ ચકલી નો ચ, છ છત્રી નો છ, જ જલેબી નો જ, ઝ ઝબલા નો ઝ, ટ ટામેટા નો ટ, ઠ ઠળિયા નો ઠ, ડ ડમરૂ નો ડ, ઢ ઢગલા નો ઢ, અણ ફેણ નો અણ, ત તરબૂજ નો ટ, થ થળ નો થ, દ દડા નો દ, ધ ધજા નો દ, ન નગારા નો ન, પ પતંગ નો પ, ફ ફટાકડા નો ફ, બ બકરી નો બ, ભ ભમરડા નો ભ, મ મગ નો મ, ય યતિ નો ય, ર રથ નો ર, લ લખોટી નો લ, વ વાહણ નો વ, સ શરણાઈ નો સ, સ ષટ્કોણ નો સ, સ સસલા નો સ, હ હરણ નો હ, અણ ફળ નો અણ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ. તો આ શું હતું? વ્યંજન. હવે આપણે સ્વર બોલીશું. અ અજગર નો અ, આ આગોટ નો આ, ઈ ઈયળ નો ઈ, ઈ ઈશ નો ઈ, ઊ ઉતરણ નો ઊ, ઊ ઉન નો ઊ, ઐ ઐરાવત નો ઐ, ઓ ઓશિકા નો ઓ, ઔ ઔષધ નો ઔ, અં અંગૂઠા નો અં, નમ અહ નમઃ નો અહ. તો તમારે ઘરે દરરોજ